नमस्कार खेडूत मित्रों, केम छो बधा। ख्याति स्टोक में हूँ ख्याति जोशी आप सौनू स्वागत करूँ छू। मित्रों, आज आप आया छे किम मांडवी रोड पर उस्कर गाम पास वघासिया गोल्ड फार्म। जे लोग अमेरिका में है, यूरोप में है, ये वघासिया गोल्ड फार्म थी खासा परिचित है। एक मारे वच्चे थी तमने बात करवी थी। सो मित्रों, आज आप वघासिया गोल्ड फार्मनी मुलाकाते आया छे अने जाणशू प्राकृतिक शेरड़ी थी पकावेलो गोल। અને વાત કરવા માટે આપણી જોડે છે ખેડૂત મિત્ર અને વઘાસિયા ગોળ ફાર્મના ઓનર ગોવિંદભાઈ વઘાસિયા, જે આપણને જણાવશે કે એમણે કેવી રીતે શરૂઆત કરવી ઓર્ગેનિક ગોળ બનાવવાની અને અત્યારના એમની પાસે 450થી પણ વધારે સ્ટાફ મેમ્બર છે, એમની પાસેથી એ કામ લઈ રહ્યા છે અને આપણને સૌને ઓર્ગેનિક ગોળ પીરસી રહ્યા છે। તો ચલો મિત્રો, તેમને મળીએ અને તેમના અનુભવો જાણીએ। ગોવિંદભાઈ, ખ્યાતિ સ્ટોકમાં તમારું સ્વાગત છે। અમારા ખેડૂત મિત્રોને જણાવો કે તમે ગાય આધારિત ખેતીની શરૂઆત કયા વર્ષથી કરી અને તમે અત્યાર સુધીનો તમારો અનુભવ અમારા ખેડૂત મિત્રો જોડે શેર કરો। ખેડૂત મિત્રો, જય ગૌ માતા। અમે ખેતી ચાલુ કરી છે આજથી 3 વર્ષ પહેલાંથી। અમને ગાય આધારિત ખેતી કરવામાં બહુ એટલે બહુ સારું મજા આવી, ઇન્ટરેસ્ટ આવે છે। જો ગાય આધારિત ખેતી આપણે કરીએ તો પૂરેપૂરા શરીરની અંદર જે તત્વો આપણે ઘટે છે 100% એમાંથી મળે છે। પછી બીજું કે આપણે કોઈ દુકાને ક્યારે પણ ખાતરની ખરીદી કરવા માટે જવું નથી પડતું। મેઇન વસ્તુ, ખેડૂત જાતે ખેતી કરે ગાય આધારિત તો એને ખરેખર દુકાને જવું જ નથી પડતું। ટોટલી ખર્ચા બચી જાય છે અને ખેડૂતને પ્રોડક્ટમાં સારું ઉત્પાદન પણ મળે છે અને લોકોને ખાવા માટે પણ સારી, ખેડૂત જાતે પકાવીને પબ્લિકને પણ આપી શકે છે। આ ગાય આધારિત ખેડૂતના દરેક પ્રકારના જે ફાયદાઓ છે એ જો ખેડૂત જાતે બનાવીને લાવી શકે તો દરેક માણસ ગાય આધારિત ખેડૂતનું પકાવેલું અનાજ હોય, પ્રોડક્ટ હોય, કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે અને એના હેલ્થ આરોગ્ય માટે બહુ એટલે બહુ સારું છે। ખેડૂત મિત્રો, આપણે ગોવિંદભાઈ પાસેથી જાણવાનો પ્રયાસ કરશું કે રાસાયણિક ખેતી એના દ્વારા પકવેલી શેરડી અને પ્રાકૃતિક ગાય આધારિત કરેલી ખેતી દ્વારા પકવેલી શેરડી, બે વચ્ચેનો શું તફાવત રહેશે અને તમારો ગોળ જે તમે અહીંયા કરો છો એમાં તમારે પહેલા ભી, કારણ કે તમારું ગોળનું તો ચાલુ જ હતું પહેલા ભી, તો પહેલામાં અને અત્યારનામાં કેટલો ફેરફાર તમને જોવા મળ્યો છે? જે રસાયણથી પકાવેલી શેરડી બીજા વર્ષે અમને શેરડીમાં, જે બીજા વર્ષે શેરડી પાકેલી હોય તેમાં રોગ આવે છે અને ગાય આધારિત ખેતી કરેલી હોય છે તેમાં અમને રોગ નથી આવતો। બીજા વર્ષની લાંબ પણ બહુ સારી પાકે છે અને એમાંથી જે ગોળની ક્વોલિટી મળે છે તે અમને સારામાં સારા પ્રકારની અને વધારે ને વધારે એમાંથી ગોળનું ઉત્પાદન પણ મળે છે અમને। મોટા મોટો ખેડૂતને લાભ છે જો ગાય આધારિત ખેતી કરે તો, ખરેખર એને માર્કેટના ખર્ચા ટોટલ બચી જાય છે અને સારું એવું પ્રોડક્ટ એમાંથી પોતાનું ઉત્પાદન થાય છે। એટલે માની લ્યો કે રાસાયણિક ખેતી કરી રહ્યા હોય એને એક વિંઘામાં કેટલું પ્રોડક્શન મળતું હશે અને એમાં શેરડીમાંથી પકવેલો ગોળ કેટલો હશે અને પ્રાકૃતિકમાં, એ વિશેનો તમે કોઈ અભ્યાસ કર્યો હોય તો થોડું ઝીણવટપૂર્વક અમારા ખેડૂત મિત્રોને પ્રકાશ પાડો। રાસાયણિક ખેતી આપણે કરતા હોઈએ તો એમાંથી 20-22 ટન શેરડી પાકતી હોય છે, પછી અમે આ ગાય આધારિત ખેતી ચાલુ કરી તો 28-32 ટન શેરડીનું ઉત્પાદન અમને મળેલું છે। 1 ટનમાં ગોળ અમને 120-130 કિલો ગોળ મળે છે, સારી ક્વોલિટીનો ગોળ ગાય આધારિત શેરડી પકાવેલો હોય એમાંથી 130 કિલો ગોળ અમને મળે છે। ઓકે, સો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો, આપણે લોકો સાઈડમાં બી વિડીયો ચલાવી રહ્યા છીએ કે કઈ રીતનું પ્રોડક્શન ગોળનું લઈ રહ્યા છે ગોવિંદ કાકા તેમના વઘાસિયા ફાર્મ પર। સો આપણે એક બીજું બી તમને લોકોને જણાવવાનું કે શરૂઆતનો માની લો કે પહેલા વર્ષે તમને ઉત્પાદન થોડું ઓછું મળે પણ એમાં થોડું ડરી જવાનું કે આપણે નિરાશ થઈ જવાનું, હતાશ થઈ જવાની જરૂર નથી। પહેલું વર્ષ રાહ જુઓ, બીજા વર્ષે તમને બમણું ઉત્પાદન મળશે કારણ કે તમારી જમીન સજીવ થઈ જશે। ગોવિંદ કાકા જોડે આપણે આગળનો એક સવાલ ચલાવવાના છીએ કે તમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવો છો, તો હું એના વિશે જણાવો અમારા ખેડૂત મિત્રોને કે તમે શું કહી રહ્યા છો કે જે શેરડીનો કૂચો નીકળે છે એમાંથી કેવી રીતે તમે બેસ્ટ બનાવો છો? જે શેરડીના અમારા સોતા નીકળે છે અમે 2 વર્ષ એને ડીકમ્પોઝ થવા દઈએ છીએ, ડીકમ્પોઝ થયા પછી એમાં ગાયનું અમે સાણિયું ખાતર નાખીએ છીએ, સાણિયા ખાતરમાં પછી અમારા અહીંથી જે વેસ્ટ નીકળે છે એને અમે કામસ કહીએ છીએ, કામસ સાણિયું ખાતર અને આના સોતા ટોટલી અમે ડીકમ્પોઝ કરીને ખેતરમાં નાખીએ છીએ, ખેતરમાં નાખ્યા પછી એમાં ઉત્પાદન અમને સારામાં સારું અને અળસિયાના પ્રોડક્ટ, ખરેખર અમારે અળસિયા ક્યાંથી લાવીને નાખવા નથી પડતા, એની જાતે પેદા થઈ જાય છે અને જમીનને એકદમ ચાહણી જેવી ચાસણી એકદમ પોચી કરી નાખે છે અને ઉત્પાદન સારું મળે છે। રાસાયણિક ખેતી વખતે તમને લોકોને થોડો ખ્યાલ આવ્યો હશે ખેડૂત મિત્રો કે આપણી જમીન કડક થઈ જાય છે, આપણે પોચી કરવી હોય તો અળસિયાની સૌથી વધારે, બરાબર ને ગોવિંદ કાકા, અળસિયાની સૌથી વધારે જરૂર પડે છે અને અળસિયા ક્યાંથી આવશે? તો પ્રાકૃતિક ખેતીથી, ગાય આધારિત ખેતીથી। લોકો જોઈ રહ્યા છો ગોવિંદભાઈ વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે,
જો જે લોકો શેરડીની ગાયાધારિત ખેતી કરે છે અને ગોળ બનાવે છે એના માટે એક ઉપયોગી ટિપ્સ. ખેડૂત મિત્રો, તમે લોકો જોઈ રહ્યા છો, આ છે ગાયાધારિત પકવેલી શેરડીનો જથ્થો જેમાં બેસ્ટ પ્રાકૃતિક ગોળ બની શકશે. પારસ મોતી તમારી પ્રોડક્ટ છે, રાઈટ? ખેડૂત મિત્રો જોઈ શકો છો, ગોવિંદ કાકા શેરડીની ખેતી કરે છે અને શેરડીમાંથી ગાય આધારિત ખેતી કરીને ગોળ પકવે છે, જે છેલ્લા 3 વર્ષથી તમે કરી રહ્યા છો, બરાબર? તો તમારો એ અનુભવ અમારા ખેડૂત મિત્રોને જણાવો કે તમે કઈ રીતે તમારી ગોળની ક્વોલિટી બીજા કરતા અલગ શું છે અને લોકોના સ્વાસ્થ્ય માટે કેવી રીતે હિતકારક છે એ થોડું તમારા ખેડૂત મિત્રો જોડે શેર કરો. ગાય આધારિત શેરડી પકાવેલી જે કાંઈ શેરડી હોય તેમાંથી ગોળની ક્વોલિટી હું એવું માનું છું દુનિયાની ફર્સ્ટ નંબરની ક્વોલિટી ગાય આધારિત આપણે શેરડી પકાવી એમાંથી બને છે. અને કોઈ પણ વૈજ્ઞાનિક એને તપાસ કરે તો સારામાં સારા તત્વો માણસને ખાવાલાયક જે પોષણ જોઈએ છે એ એમાંથી જ મળે છે. એટલા માટે શરીર માટે બહુ એટલે બહુ સારું ઉત્પાદન ગાય આધારિત ખેતી કરતા હોય તે ખેડૂતને ઉત્પાદન બહુ એટલે બહુ સારું રહે છે અને વધતા જમીનની અંદર જે મરી ગયેલી જમીન પાછી સજીવ થાય છે એ મેઇન વસ્તુ. મોટા મોટો આપણે જે ભૂમિની તાકાત છે ને એ તાકાત જે ચાલી ગયેલી છે એ પાછી રિટર્ન આપણે પાછી મળે છે. તો તમારો જે ગોળ છે એ ક્યાં સુધી પહોંચી રહ્યો છે અત્યારમાં? કેટલા લોકો તમારી પાસે આવી રહ્યા છે સામેથી માંગો કે ના અમને ઓર્ગેનિક ગોળ આપો તમે? અમારો ગોળ યુએસ એટલે કે અમેરિકા જાય છે, કેનેડા જાય છે અને યુરોપ જાય છે. જે લોકોને વધારે ઇન્ટરેસ્ટમાં અને ખાવામાં મજા આવે છે કોઈ પણ હિસાબે અમારો ગોળ અહીંથી ત્યાં એ લોકો મંગાવી લે છે અને અમે ત્યાં પણ જે એનું કુરિયર હોય ત્યાં અમે બધી વ્યવસ્થા કરી આપીએ છીએ. અને ગુજરાતમાં અને ગુજરાતની બહાર ક્યાં ક્યાં જાય પહોંચે છે તમારો ગોળ? હરેક જગ્યાએ લગભગ ટોટલી તાલા જિલ્લામાં તો અમારો ગોળ હોય જ છે, છતાં જે ગોળનો જેને માસ્ટર ખાવામાં બહુ એટલે બહુ સારો એવો ખ્યાલ આવે છે તે લોકો ગોળ અમારે ત્યાંથી મંગાવી દે છે. ખેડૂત મિત્રો, તમને લોકોને એક જણાવવાનું કે ગાય આધારિત પકવેલા શેરડીનો એક ગોળ છે ને ગોળમાંથી એક બુરુ બનાવવામાં આવે છે, બરાબર? આ બુરુ તમારી જ પ્રોડક્ટ છે, જોઈ શકો છો તમે લોકો. આની તમે શું ખાસિયત છે એ તમે થોડું અમારા ખેડૂત મિત્રો જોડે શેર કરો. તમે એમાં એક લખ્યું છે પાચન તંત્રને મજબૂત કરે છે, તો પાચન તંત્રને કેવી રીતે મજબૂત કરે છે બુરુ એના વિશે આપણને જણાવશે ગોવિંદ કાકા. આજે મારા હાથમાં અત્યારે દેખાય છે તે ગોળમાંથી આપણે બનાવેલું બુરુ છે. બુરુ એટલે ખાંડની જગ્યાએ યુઝ કરવાનું. ખાંડની અંદર જે ઝેરી તત્વો આવે છે તો આમાં બિલકુલ કોઈ પણ જાતનું કેમિકલ નથી. ગોળમાંથી ઓરિજિનલ વસ્તુ જે બનાવેલ છે તે આ ખાંડની જગ્યાએ હરેક જગ્યાએ વાપરવાની વસ્તુ આ છે. જેની પાસે બુરુ અને કાકવી હોય તે ખાવામાં કિંગ ગણાય, જેની પાસે હોય તે. ખાંડ ખાવાથી આપણે જેવા ડાયાબિટીસ ખાંડ ખાવાથી નથી આવી, પણ ડાયાબિટીસ આવી છે. ખાંડની અંદર જે ઝેરી તત્વો છે ને એનાથી આવેલી છે મેઇન વસ્તુ. બુરુ ઉત્તમમાં ઉત્તમ બુરુ કાકવી અને દેશી ગોળ એના કરતાં કોઈ મને એવું સારી વસ્તુ લાગતી નથી. દેશી ગોળમાંથી ટોટલ પ્રોડક્ટ બનાવેલી એના કરતાં કોઈ ઊંચી પ્રોડક્ટ હોય. ગોવિંદ કાકા, થોડું તમે અમને તમારી ફેક્ટરીમાં જે ગોળ બને છે એના વિશે સમજાવો કે એ કેટલા કલાક, 24 કલાક ચાલે છે તમારું યુનિટ, કેવી રીતે છે અને કેટલા માણસો કામ કરી રહ્યા છે અને કેટલા કલાકમાં કેટલું પ્રોડક્શન આવે છે, થોડું એ ખેડૂત મિત્રોને શેર કરો. અમારો કારખાનો જે છે ગોળ બનાવવાનું ખોલું અમે ગુજરાતીમાં કહીએ છીએ એ અમારું 24 કલાક ચાલતું હોય છે. અમારે ત્યાં માણસો ટોટલી 450 થી 75 માણસ કામ કરતા હશે અને એ લોકો રન શિફ્ટમાં કામ કરે છે 8-8 કલાકમાં. કાકવી એક ગોળ માંથી બનેલી એક પ્રોડક્ટ છે જે લોકો મધની જગ્યાએ યુઝ કરી શકીએ છીએ. પણ 100-100% કાકવી એટલે સારામાં સારી વસ્તુ મધની જગ્યાએ યુઝ કરી શકાય, રોટલી સાથે ખાઈ શકાય. નાના બાળકોને, મોટાને, વડીલોને, ડાયાબિટીસવાળાને તો મારા હિસાબે અતિ સારામાં સારી વસ્તુ આ એના માટે કાકવી અને બુરુ છે. સો ખેડૂત મિત્રો, જે લોકો જોઈ રહ્યા છે એ લોકો આ બુરુ અને કાકવી, જે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે તે લોકો આ બુરુ અને આ કાકવી ખરીદી શકશે. આપણે સ્ક્રીન પર નંબર આપેલો છે વઘાસિયા ફાર્મનો, તમે એ નંબર પર ફોન કરશો. એનો કસ્ટમર કેર નંબર પણ આપેલો છે, એના પર બી ફોન કરશો તો તમને ચોક્કસ જવાબ મળશે અને તમારી પાસે પ્રોડક્ટ પહોંચી શકશે. ખેડૂત મિત્રો, તમે લોકો આ જોઈ રહ્યા છો કાળો ગોળ છે,
જોઈ રહ્યા છો આ કાળો ગોળ, આ કાળો ગોળ છે ને જીવામૃત બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ગોવિંદ કાકા ખેડૂતોને સપ્લાય કરે છે આ કાળા ગોળની, પણ તો જાણીએ એમની પાસેથી. શું કહો છો ગોવિંદ કાકા તમે આ માટે? જીવામૃત બનાવવા માટે આ ગોળ બેસ્ટમાં બેસ્ટ સારામાં સારી ક્વોલિટી જીવામૃત બનાવવા માટે આ ગોળ ખેતરમાં જવાથી અળસિયા અનેક ગણી એની અળસિયાની વસ્તી વધી જાય છે અને જમીનને હરભરી પોચી પોચી બનાવી દે છે આ ગોળથી એકદમ. કેટલા લોકો તમારી પાસેથી લઈ જાય છે અત્યારના? લગભગ 22-27 જણા ઓલરેડી હાલમાં ગોળ લેવા આવે છે. સો ખેડૂત મિત્રો, આપણે જોઈશું કે ગોળની ચાસણીને કેવી રીતે ગાળવામાં આવે છે અને ગોવિંદ કાકા આપણને જણાવશે. ગોવિંદ કાકા જણાવો. આ ગોળ આપણે ત્યાં હરેક ગોળ ખાવાનો ગોળ આવે તે હંમેશા પાણીની જેમ ગાળીને જ આપણે લાવીએ છીએ. ખેડૂતને અથવા આપણા ગ્રાહકો જે હોય ગાળેલો જ ગોળ આપણને, એમાં કોઈ પણ જાતનું કચરું ન આવે અથવા ન રહી જાય તેના માટે. સો ખેડૂત મિત્રો, આપણે લોકો એક બીજી પારસમતી પ્રોડક્ટની ચોકલેટ જે ગોળમાંથી બનાવવામાં આવેલી છે જે પણ તમારા સુધી પહોંચી શકે છે એના વિશે આપણને સમજાવશે ગોવિંદ કાકા કે આ પ્રોડક્ટ શું છે અને બાળકોને કેમ પસંદ આવે છે આ પ્રોડક્ટ. ખેડૂત મિત્રો, આજે અમે ગોળની નાની પ્રોડક્ટ બનાવવાનો મેન હેતુ કારણ અમારો એ છે કે છોકરાઓને ગોળ બતાવવા સુધી ગોળ નથી ખાતા ખરેખર. એને જે છોકરાને કહે ભાઈ જોગરી ચોકલેટ છે તો જોગરી ચોકલેટના હિસાબે છોકરાઓ બાળકો નાના બાળકો ગોળ ખાતા થયેલા છે, એના માટે બહુ સારામાં સારી વસ્તુ આ છે. તો ગોવિંદ કાકા તમે માર્ગદર્શન કેવી રીતે મેળવ્યું? માર્ગદર્શન મેળવ્યું જો કૃષિ યુનિવર્સિટી દ્વારા, ટીમડિયા સાહેબ દ્વારા, સુભાષજી પાલેકર જે છે એમના દ્વારા, પછી સુગરોમાં અમને મિટિંગ થાય ત્યારે બોલાવે છે કે ભાઈ તમે ખરેખર સારી ખેતી કરતા શીખો. ત્યાં જે મોટા મોટા ખેતીના ડૉક્ટરો જે અમને આવે છે એ અમને યોગ્ય સલાહ આપે છે કે ભાઈ તમે ખેડૂત છો તો ખેડૂતને એક ઇન્ડસ્ટ્રી તરીકે યુઝ ઉપયોગ કરીને ખરેખર એમાં ખેતી સારી એવી સારું કરો. તમને લોકોને જો ઓર્ગેનિક ગોળ ખાવો હોય, ઓર્ગેનિક ગોળની ખેતી જોવી હોય અને કાં તો પ્લાન્ટની વિઝિટ કરવી હોય તો સ્ક્રીન પર આપેલો નંબર ગોવિંદ કાકાનો સંપર્ક કરી શકો છો અને એમના પ્લાન્ટની વિઝિટ કરી શકો છો. એ કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને 450 માણસોનો સ્ટાફને કેવી રીતે હેન્ડલ કરી રહ્યા છે જે બહુ મહત્વની વાત છે. સો આ એક વિડીયો આજનો આપણે બનાવ્યો હતો વઘાસિયા ફાર્મનો. તમને લોકોને કેવો આવ્યો પસંદ તે લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ચૂકશો નથી. ફરી પાછા આ પ્રકારના વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આવજો.